જો તમે મારા પર પ્રેમ રાખો છો તો મારી આજ્ઞા હું પાળશો અને હું પિતાને વિનંતી કરીશ ને તે તમને બીજો સંબોધક તમારી પાસે સદા રહેવા માટે આપશે, એટલે સત્યનું આત્મા, જેને જગત પામી શકતું નથી કેમ કે તે તેને જોતું નથી, તેને ઓળખતું નથી, પણ તમે તેને ઓળખો છો, તે તમારી સાથે રહે છે, તમારામાં વાસો કરશે. હું તમને અનાથ નહીં મૂકીશ, હું તમારી પાસે આવીશ. થોડી વાર પછી જગત મને ફરીથી જોશે નહીં, પણ તમે મને જોશો. હું જીવું છું માટે તમે પણ જીવશો. તે દાડે તમે જાણશો કે હું મારા પિતામાં છું અને તમે મારામાં છો અને હું તમારામાં છું. જેની પાસે મારી આજ્ઞાઓ છે, જે તેને પાળે છે, તે મારા પર પ્રેમ રાખે છે અને તેના પર મારો પિતા પ્રેમ રાખશે. હું તેના પર પ્રેમ રાખીશ અને તેની આગળ હું પોતાને પ્રગટ કરીશ. યહૂદા ઈશ્કારિયોતે નહીં, પણ યહૂદા નામના બીજા શિષ્યએ ઈસુને કહ્યું, તું અમારી આગળ પોતાને પ્રગટ કરશે અને જગતની આગળ નહીં, એનું શું કારણ છે? જે કોઈ મારા પર પ્રેમ રાખતો હશે તે મારું વચન પાળશે અને મારો પિતા તેના પર પ્રેમ રાખશે અને અમે તેની પાસે આવીને તેની સાથે રહીશું. જે મારા પર પ્રેમ રાખતો નથી તે મારા વચન પાળતો નથી, અને જે વચન તમે સાંભળો છો તે મારું નથી પણ પિતા જેણે મને મોકલ્યો છે તેનું છે. હું તમારી સાથે છું તે દરમિયાન મેં તમને એ વચનો કહ્યા છે, પણ સંબોધક એટલે પવિત્ર આત્મા, જેને પિતા મારે નામે મોકલી દેશે, તે તમને બધું શીખવશે અને મેં જે તમને કહ્યું તે બધું તમારા સ્મરણમાં લાવશે. હું તમને શાંતિ આપીને જાઉં છું, મારી શાંતિ હું તમને આપું છું. જેમ જગત આપે છે એમ તમને આપતો નથી. તમારા હૃદયોને વ્યાકુળ થવા ન દો અને બીવા પણ ન દો. હું જાઉં છું ને તમારી પાસે પાછો આવું છું, એમ મેં તમને કહ્યું તે તમે સાંભળ્યું છે. જો તમે મારા પર પ્રેમ રાખતા હોત તો હું પિતાની પાસે જાઉં છું એ તે તમને આનંદ થાત, કેમ કે મારા કરતાં મોટો છે. જ્યારે થાય ત્યારે તમે વિશ્વાસ રાખો, માટે તે થયા અગાઉ મેં હમણાંથી તમને કહ્યું છે. હવેથી તમારી સાથે હું ઘણી વાતો કરીશ નહીં, કેમ કે આ જગતનો અધિકારી આવે છે અને મારામાં તેનું કંઈ નથી, પણ જગત જાણે છે કે હું પિતા પર પ્રેમ રાખું છું અને પિતાએ મને આજ્ઞા આપી છે તેમ હું કરું છું. ઉઠો, અહીંથી આપણે જઈએ.